વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં જો કે આ પહેલો જ મારો લેસન છે, તો થોડીક સૂચિમાં સામેલ લેવી કે તમારે જે પરીક્ષા છે જેમાં પ્રથમ કસોટી 50 માર્ક્સની હશે, બીજી કસોટી 50 માર્ક્સ અને ત્રીજી કસોટી 80 માર્ક્સની હશે અને તમારા જે આંતરિક ગુણ છે એ 20 માર્ક્સના હશે. તો તમારે શું કરવાનું છે કે જ્યારે હું કાવ્ય ચલાવું, પાઠ ચલાવું, તો એની અંદર તમારે અને સાથે શબ્દ સમૂહ હોય તો શબ્દ સમૂહ, તત્સમ, તદ્ભવ, જે કઈ વ્યાકરણ હોય એ બધું સમાનાર્થી શબ્દ તમારે લખવાના છે. તો સૌથી પહેલા તમારે શ્રદ્ધા સમાનાર્થી શબ્દ લીધો એ, બીજું કે ખાસ શબ્દ સમૂહ લખાવું તો એ, આ બધું તમારે પહેલા લખવાનું અને પછી સ્વાધ્યાય લખવાનો છે. તો આ રીતે આ પ્રકારે છે તમારું કે કાવ્ય પતે એટલે તમારે તરત જ એનું સ્વાધ્યાય લખી નાખવાનું છે. તો તમારે એક એસાઇનમેન્ટ બનાવવાનું છે. તો સૌથી જે પહેલું પેજ છે એમાં તમે એસાઇનમેન્ટની અંદર કાવ્ય પહેલું તો ક્રમ લખજો, એક કાવ્યનું નામ, શિક્ષકની સહી અને ગ્રેડનું લખવાનું નામ છે, તેમાં ગ્રેડ માર્ક્સ. જ્યારે પણ આપણે આ લેસન પતે એટલે તમારે સ્વાધ્યાય લખી નાખવાનો છે. એવી રાહ ન જોવાનું કે ટીચર આપણને સ્વાધ્યાય આપશે કેમ, તો આ રીતે તમારે લખવાનું છે. તો આજે આપણે કાવ્ય લેવાના છીએ, સૌથી પહેલું કાવ્ય. તો વિદ્યાર્થી મિત્રો, હું વિભાબેન નવોદય સેકન્ડરી સ્કૂલ તમારો આ ગુજરાતી લઈશ. તો એમાં સૌથી પહેલાં આજે આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ. તો મજામાં છો બધા? નમસ્કાર. તો આજે શરૂ કરીશું આપણે કાવ્ય. તો કાવ્ય કહેવું છે તમારું નાવિક વળતો બોલ્યો. તો આપણે થોડું વિષય વસ્તુ કે નાવિક વળતો બોલ્યો એનું શીર્ષક જે આપ્યું છે એના પરથી તમને ખ્યાલ આવે છે. તો આપણા બે મહા એવા વિરાટ ગ્રંથ છે રામાયણ અને મહાભારત. બીજું કે રામાયણ વિશે કદાચ તમે પહેલાં ના સાંભળ્યું, પણ આપણે હમણાં જાણીએ છીએ કે આ જે મહામારી છે કોરોનાના હિસાબે રામાયણ સિરિયલ ફરીથી બધાને બતાવવામાં આવી છે અને બધા એક જોઈ પણ છે અને ખૂબ જ સારી રીતે તેમને એ વિષયવસ્તુનો ખ્યાલ આવ્યો છે. તો આપણે થોડીક રામાયણની પણ વાત કરીશું. તો નાવિક વળતો બોલ્યો કાવ્યના રચયિતા કોણ છે, કવિ કોણ છે? તો ભારણ છે. કોણ કવિ છે? ભારણ. કરતા ભારણ છે. બીજું કે સાહિત્યનો પ્રકાર કયો છે? તો પદ છે, આખ્યાન પદ. કોઈ આખ્યાન કાવ્યમાંથી નથી લીધું, પણ કદાચ તમારા કૌંસમાં આખ્યાન પદ આપ્યું હોય તો તમારા આ એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય, નેગેટિવ લખશે. તો પદ. બીજું કે એનો સમયકાળ કયો છે? તો 15મી સદીનો ઉત્તરાર્ધ કહેવાય છે, તો 50 વર્ષ પછીનો સમય છે. અને 16મી સદીનો પૂર્વાર્ધ એટલે 50 વર્ષ પહેલાનો સમય છે. તો આપણે જાણીએ છીએ કે 16મી સદીમાં તો મધ્ય યુગ હતો અને ભક્તિ યુગ હતો. તો પ્રેમાનંદ એક આખ્યાન કવિ છે, પણ ભારણ કેમ આખ્યાનના પિતા કહેવાય છે? તો એક પ્રશ્ન તમારા પૂછાયો છે કે ભારણ છે આખ્યાનના પિતા કેમ છે? તો એમણે છે કે કડવા રૂપે તો લખ્યું છે, પણ રામાયણ અને પૌરાણિક એવા ગ્રંથ અને મહાભારત આ બેમાંથી લેવામાં આવેલ છે. તો આ બે એવા ગ્રંથ છે જેમાંથી એમણે વિષયવસ્તુ લીધું છે. તો પૌરાણિક ગ્રંથોમાંથી વિષયવસ્તુ લેવામાં આવેલી છે એવું પણ લખી શકાય. બીજું કે કયા ગ્રંથો છે પૌરાણિક? તો રામાયણ અને અને મહાભારત. તો આ બે છે. વાલ્મીકિની રામાયણમાંથી કેવળ પ્રસંગ લેવામાં આવેલ છે.
અહીંયા પ્રશ્નો ની આપણે ચર્ચા કરશું. તો કયા કયા હેતુલક્ષી પ્રશ્નો છે જે પૂછાઈ શકે એવા છે? બીજું કેમનું વર્તન કયું છે? પાટણ. પછી એમાં મૂળ નામ છે તિવાડી પુરુષોત્તમ અને ક્યાં જ્ઞાતિ છે કે મોડ બ્રાહ્મણ. બીજું કે જાણીતા કહેવા છે તો આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક. તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો આપણે પ્રશ્નમાં થોડી ચર્ચા કરશું. પાલનનું અન્ય નામ પુરુષોત્તમ હતું, તે જ્ઞાતિ મોડ બ્રાહ્મણ હતા. અટક તેમની પ્રવાળી હતી. તો આપણે લખ્યું છે કે એમની અટક કઈ હતી? પ્રવાળી પુરુષોત્તમ એમનું પૂરું નામ છે. સંસ્કૃત તેમજ બ્રજ ભાષા તે જાણે છે. કઈ ભાષા જાણે છે? તો સંસ્કૃત અને બ્રજ ભાષા જાણે છે. એમણે જે કાવ્ય લખ્યા છે ઘણા બધા, તો દસમ સ્તંભ જે કાવ્ય છે એ બ્રજ ભાષામાં એમણે લખ્યું છે. બીજું કે ગુજરાતી ભાષા રહે એમણે ગુજર ભાષા કહી છે. ગુજર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખ આપનાર કોણ કવિ છે? તો ભારણ ગુજરાતી કવિતાના આખ્યાન કાવ્ય તરીકે તે કરવા લખે છે અને ખૂબ જ સરસ રીતે આખ્યાન કાવ્ય આપણને આપ્યા છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. સમજો કે પ્રેમાનંદ છે આખ્યાનના કવિ છે, એમાં વલણ પણ છે ઉથલો પણ છે. પણ ભાલણના આખ્યાન કાવ્યમાં તમને ક્યાંય વલણ ને ઉથલો જોવા મળશે નહીં, તો એમાં કડવા છે સ્થિર આપેલા છે. બીજું કે કડવા રૂપે તેમણે લખ્યું છે એથી તે આખ્યાનના પિતા કહેવાય છે. આખ્યાનના પિતા ભાલણ છે, પ્રેમાનંદ નથી. તમે આગળ જતા જોશો એક કાવ્ય આપણે આવે છે તો આખ્યાન કાવ્ય એક આવે છે, તમારે આખ્યાન પદ છે પણ એ આખ્યાન કાવ્ય છે. જેમાંથી લીધેલું છે તો પ્રેમાનંદ આખ્યાનમાંથી લીધું છે. પ્રેમાનંદે નવું રૂપ આપ્યું છે પણ ભાલણે પોતે એક એવું રૂપ આપણને આપ્યું છે કે જેની અંદર જે કથા મૂળ હોય એમાં વધારે ફેરફાર એને વફાતા લઈને એને કાવ્ય કર્યું છે. તો એમણે આ કાવ્ય જે લીધું છે એ વાલ્મીકી રામાયણમાંથી લીધું, વાલ્મીકી રામાયણ છે એમાંથી લીધું છે. પૌરાણિક આખ્યાનો એ તેઓ મૂળ કથાના વફાદાર રહ્યા. મુખ્ય તરીકે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા થયા. એમના કહેવા કયા કાવ્ય છે? પછી તમારે એમ પૂછાય કે ભાઈ એક કાવ્યનું નામ આપો કે બે કાવ્યનું નામ આપો, તો ઘણા બધા કાવ્ય તેમણે લખેલા છે. તો કઈ કાવ્ય કે કૃતિના નામ જણાવો. નળાખ્યાન, ચાલંદર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચટી આખ્યાન, કાદંબરી, દસમસ્કર અને ઘણા બધા છે જેમાં રામ વિવાહ અને રામ બાલચરિત આ બધા ખ્યાત નામના કૃતિઓ છે. જોકે આજે વિષયવસ્તુની અમે થોડી થોડી ભૂમિકા આપણે બાંધશું પણ આટલા પ્રશ્નોની ચર્ચા કરી ત્યારે કરીશું. તો પ્રશ્ન કેવા હેતુ છે એ પૂછાશે કે નાવિક વર્ગ મૂલ્યો કવિનું નામ જણાવો, ભાલણ સાહિત્યનો પ્રકાર જણાવો, પણ આખ્યાનના પિતા કોણ છે? ભાલણ. કૃતિના નામ જણાવો, તો નળાખ્યાન છે, ધ્રુવાખ્યાન છે, કોઈ પણ બે જણાવવાના હોય તો તમે જણાવી શકશો. બીજું કે કઈ કઈ રીતે જાણીતા છે કે કઈ ભાષાના જાણકાર છે? તો આપણે એક પ્રશ્ન છે સંસ્કૃત અને બ્રજ ભાષા. બીજું કે જાણીતા થયા, આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા થયા. બીજું એનું મૂળ નામ ખાસ પૂછાયું હોય તો ત્રિવાડી પુરુષોત્તમ છે એમનું નામ, તો યાદ રાખવાનું છે ભાલણનું મૂળ નામ શું હતું. હવે વિષય પ્રવેશ કરીએ કે રામાયણની અંદર આપણે જાણીએ કે જ્યારે રામનો અભિષેક કરવાનો હોય છે અને એવા સમયે આખી જે બધા પ્રજા ખુશ છે અને સવારથી જ બધા જ ખુશ એટલા બધા છે, તો રાજા દશરથ પણ ખૂબ જ ખુશ છે. કારણ કે વન પ્રસ્થાન કરવાનું હોય, વન એટલે કે જે કાર્યભાર તેમને સોંપી અને પોતે વન વિહાર કરવાનું. આપણે પણ જાણીએ છીએ કે અમુક ઉંમર પછી કામ બહુ જ સંભાળી ન શકે એટલે કામ કોને સોંપી દેવાનું? પોતાનો પુત્ર. તો જ્યેષ્ઠ પુત્ર કોણ છે? તો રામ છે. આપણે એ પણ વિષય વસ્તુ જાણીએ છીએ કે રાજા દશરથને ત્રણ રાણી હતી, તો ત્રણ કઈ કઈ રાણી છે? તો કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. એને ચાર પુત્ર થયા, તો કૌશલ્યાનો પુત્ર છે રામ, કૈકેયીનો પુત્ર છે ભરત અને સુમિત્રાના બે પુત્ર છે, એક તો શત્રુઘ્ન અને બીજો છે લક્ષ્મણ. તો આપણે જાણીએ છીએ કે રામ છે એની સેવામાં લક્ષ્મણ રહેલો છે. સવારમાં બધા ખુશ છે પણ કૈકેયી દાસી છે મંત્રા, જે કઈ કઈને કામભૂમિની કરે છે. કામભૂમિની એટલે ઉકસાવે છે અને કહે છે કે જ્યારે તે ઇન્દ્ર સાથે સવારી કરાવીને ઇન્દ્રની સાથે યુદ્ધ થાય છે રાજા દશરથનું ત્યારે તેને મદદ કરી હતી. તો એવા સમયે તો કહેવાય છે કે વરદાન માગવાનું કહ્યું હતું રાજા દશરથે, તો તું એ બે વરદાન માગી લે. વરદાનમાં શું માગું? તો મંત્રા કહે છે પેલા વખતમાં શું હતું કે દાસી પણ પર્યાવરણ આવે, તો
કઈ કઈ ની દાસી છે અયોધ્યામાં કે આવી છે કર્યા વગર કઈ કઈ સાથે, તો કઈ કઈ ની ખાસ તે માર્ગદર્શક છે. તો એણે કહ્યું કે બે વરદાન માંગી લે. તો શું માંગ્યું વરદાનમાં? કઈ કઈ રાજા દશરથ પાસે બે વરદાન માંગ્યા, અને પેલા વરદાન ભરત માટે રાજગાદી માંગી, અને રામના વનવાસ કેટલા 14 વર્ષ વનવાસ કાઢ્યા. વનમાં જવા માટે તૈયાર થાય છે, રામ આજ્ઞાનું પાલન તો કરવું જ પડે. તો એ આજ્ઞાનું પાલન કરવા માટે રામ તૈયાર થાય છે. તો એવા સમયે સીતા પણ પાછી રહેતે નથી. રામને કહે છે કે એક પતિ જે વનમાં જાય અને હું અહીંયા ઘરે આરામ કરું, હું એવું કરી શકું ને હું પણ વનમાં આવીશ. તો સીતા પણ વનમાં જાય છે. અને આ વાતની ખબર કોને પડી છે? લક્ષ્મણને. લક્ષ્મણ છે એ પણ એની સાથે તૈયાર થાય છે, પોતાની પત્નીને મૂકી અને લક્ષ્મણ એની સાથે વનમાં જાય છે. તો કોણ કોણ વનમાં જવા તૈયાર થયું છે? રામ, સીતા અને લક્ષ્મણ. તો સાથે ગુરુ પણ છે વિશ્વામિત્ર, એ પણ સાથે જાય છે. તો એ જે કાવ્યનો વિષયવસ્તુ લીધું છે કે જે નદી છે ગંગા નદી, એને પાર કરવા માટે એને નાવિકની જરૂર પડે છે. નાવમાં બેસી અને ગંગા પાર કરવાનું હોય છે. તો અહીંયા વિષયવસ્તુ લીધું છે કે જ્યારે વનના સમય અયોધ્યામાંથી તે વનમાં જાય છે ત્યારે એને શેની જરૂર પડે છે? તો નાવની. તો અહીંયા વિષયવસ્તુ પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણ કેવળ પ્રસંગ છે. અયોધ્યાથી વનમાં જવા નીકળેલા રામને નદી ઓળંગવા કોળીની જરૂર પડે છે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડી ના કહે છે. નાવિક સાંભળે છે કે ઋષિના શ્રાપથી પત્તર બહેની અહલ્યા રામની ચરણની જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામ અને ચરણ રજ કોળીને સ્પર્શે તો કોળી પણ સ્ત્રી બની જાય. તો આવા ભોળા સમજ ના સમજ એટલે સમતું નથી એવું નાવિક મૂંઝવે છે. કે નાવિક કહે છે, નવિક કરે છે કે નાવિકને ઘરે પહેલેથી જ એક પત્ની હોય છે અને ચરણ સ્પર્શની બીજી સ્ત્રી સાથે તે બંને સ્ત્રીનું ભરણ પોષણ કેવી રીતે કરી શકે? આ જીવિકાનું એકમાત્ર સાધન કોળી છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર એના માટે નાવિકને મૂંઝવતો જે પ્રશ્ન છે એનો એક રજવો માર્ગ કાઢે છે અને નાવિકને ગંગાજળથી રામના પગ ધોવાનું કહે છે. ભય ધોવાઈ જાય, ચરણ પણ સ્વસ્થ થઈ જાય, હોળી પણ સ્ત્રી ન બને અને બની જાય. અંતે ઘોડો પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ઘોડ પણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયાર અને મધ્યસ્થી વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. તો આ રીતે વિષયવસ્તુ છે કે નાવિક છે રામના પગ કેમ ધોવા માંગે છે. તો એક તો તે ભોળો છે. કઈ વાત એને સાંભળી હતી કે જ્યારે વન સમયે વિશ્વામિત્ર સાથે લોક સમય બધા જાય છે એવા સમયે એક પથ્થર છે એને સ્વ નામ સ્પર્શ થતા તે અહલ્યા બની જાય છે, સ્ત્રી બની જાય છે. તો કોના શ્રાપને કારણે? તો અહીંયા એક થોડો પરિચય આપ્યો કે પૌરાણિક પાત્ર છે અહલ્યા અને ઇન્દ્રથી રહેવાતું નથી એની સુંદરતા જોઈને, એટલે એની પાસે ગૌતમ ઋષિનું રૂપ લઈ અને એની પાસે આવે છે. પણ આ તો સતી નારી હતી એને ઓળખી જાય છે. તો એ બહાર નીકળે છે અને ગૌતમ ઋષિના નામ થાય છે કે સ્નાન કરવા ગયા છે. આવીને જોવે કે એના જેવું કોઈ પુરુષ ત્યાં જઈ રહ્યો છે તો એને સ્ત્રી ઉપર શંકા થાય છે અહલ્યા પર, એટલે એને શ્રાપ આપે છે. તો શ્રાપ આપે છે કે પથ્થર બની જાય, પણ થોડા સમયમાં હૃદયની અંદર થોડી લાગણી આવે છે અને પત્ની પણ ખૂબ કર કરે છે કે મને આવો શ્રાપ ન આપો. તો કહે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ થશે અને સતયુગમાં જ્યારે તે અહીંયા આવશે અને એના સ્પર્શ થશે પગનો ત્યારે તે સ્ત્રીમાં પાછી એના રૂપમાં આવી જશે અને પથ્થરમાંથી તે અહલ્યા સ્ત્રી બનવું. તો આ વાત કોને સાંભળી છે? નાવિકે. એટલે નાવિકને શંકા છે કે આ જો ચરણરજ હોળીને અડશે તો હોળીમાંનું આજીવિકાનું ભરણ પોષણનું એક સાધન છે અને જો એને અડે તો એ મારે સ્ત્રીને બની જાય, પત્ની બની જાય. તો એક પત્ની તો ઘરે જ છે પહેલેથી અને આ પછી પત્ની બની જાય તો મારે બેનું ભરણ પોષણ કેમ કરવું? અને આ હોળી છે એ મારી એકમાત્ર આજીવિકાનું સાધન છે અને એ સાધન કદાચ વધારે ખરાબ થઈ જાય તો એની વાત અહીંયા કરી છે કે સાધન છે અને એના કારણે જો મારું જીવન આગળ ન ચાલી શકે તો બે પત્નીનું ભરણ પોષણ હું કેવી રીતે કરું? તો એની વાત અહીંયા કરવામાં આવેલી છે. નાવિક પડતો બોલ્યો, સાંભળો મારા સાર, સાર સૌ કે નાવે બેસો નહીં બેસારો રા વાર્તા
સાંભળી છે ચરણ પ્રેમથી અપાર અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહિત પાસાણ પેટી ન આજીવિકા મારી એ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા બહાર ન લાગે કાષ્ટ પાસાણ એ આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છીકે બે મળીને શું જમે હું સી કરું તા પે હશે વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સીતાય તે માટે ગંગાજળને પખાળ્યો મરી પાય હસીને હરી બેઠા બેઠા રામ અસરણ શરણ નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા તા ચરણ તો નાવિક વળતો બોલ્યો વળતો શબ્દ એટલે શું તો વળતો એટલે સામે સામે અથવા પછી તો આગળની જે કથા છે પ્રમાણે અનુરૂપ અહીંયા નાવિક નાવિક એટલે ગ્રામદા પર એ શબ્દ છે નાવિક એટલે ખાલી કો નાવિક ની વાત કરીએ કે ખલાસી પણ કહેવાય છે અને નાવિક ચલાવ રહે નાવ ચલાવનાર તો બે પર્યાય શબ્દ તમારે પૂછાય છે તો નાવિક એટલે ખલાસી અને બીજું ચલાવનાર હોડી ચલાવનાર બોલ્યો સાંભળો મારા સ્વામી એટલે શું તો સ્વામી નાથ અહીંયા આપણે રામ લેશું સાત સંકે નામે બેસું બધાને હું નામમાં બેસાડીશ પણ રામને નહીં બેસાડું શું કહે છે નહીં બેસાડો રામ રામને હું નામમાં નહીં બેસાડું પ્રશ્ન થાય કે રામને કેમ ના પાડે છે નાવી સીતાને બેસાડવા નહીં આપડે છે રામના ગુરુ વિશ્વામિત્રને બેસાડવા નહીં આપડે છે લક્ષ્મણને બેસાડવા નહીં આપડે અને રામને જ ના પાડે છે તો શું કહે છે એના બચાવમાં વાર્તા મેં સાંભળી વાર્તા એટલે વાત મેં સાંભળી છે ચરણ પ્રેમથી અપાર ચરણ પ્રેમ એટલે ચરણ રસ તો પગની રસ ધૂળ શબ્દ સંગ માટે પૂછાઈ શકે અપાર અપાર એટલે કેવી કે જેની કોઈ સીમા આપણે કહી છે પણ એવી મેં વાત સાંભળી છે કે તમારા ચરણ રસની ધૂળથી અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી સહી એટલે સાચી એવું મેં સાંભળ્યું છે પુરાણ કાળની અંદર કે અહલ્યા છે એ પથ્થરમાંથી સ્ત્રી બની પાષાણ ફીટી નાર ફીટી એટલે બની એ શબ્દ આપણે લખે છે ફીટી એટલે બની અને શેમાંથી પથ્થરમાંથી તો એવું મેં સાંભળ્યું છે કે અહલ્યા નામની એક સ્ત્રી છે એ પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ તો આપણે પરિચય થોડો લીધો હતો અહલ્યા કોણ છે ગૌતમ ઋષિની પત્ની છે અને શાપિત પત્ની છે શ્રાપ પતિએ જ આપ્યો છે અને એ પથ્થર બની ગઈ પણ રામ જ્યારે આવ્યા અવનમાં પર્વત પર અને ત્યારે તે સજીવન થઈ શેમાંથી પથ્થરમાંથી તો પાષાણ શબ્દ પથ્થર અને શિલા મોટો પથ્થર એટલે અહીંયા આપણે પાષાણ કહીએ છીએ શિલા કહીએ છીએ આજીવિકા મારી એ છે માત્ર ને માત્ર આજીવિકા એટલે ભરણ પોષણ કરવાની માત્ર મારી પાસે આ એક જ જુઓ મન વિવેક હું એક વાર મારા મનની વાત કરું છું કે મારી આજીવિકા મારા માટે એક જ છે અને આ એક જ માત્ર છે સાધન મારી પાસે સ્ત્રી થતા વાર ન લાગે કાષ્ઠ પાષાણ એ કહે છે કે પથ્થર જો એ સ્ત્રી બની જતું હોય તો કાષ્ઠ લાકડું તો કેમ કહેવાય કે એનાથી થોડું નિમ્ન સ્તર અને જો એ સ્ત્રી બની જાય તો મારી દશા શું થાય મારી આજીવિકાનું સાધન ભરણ પોષણનું સાધન એ કોળી છે અને હું તમને એક વિનંતી કરું છું કે તમારી ચરણરજ જો એને સ્પર્શે અને આ હોળી છે એ તો કાષ્ઠની છે એ તો પથ્થર હતી ને સ્ત્રી બની ગઈ આ તો મારી હોળી કાષ્ઠ એટલે લાકડાની છે અને હોળી છે એ સ્ત્રી બની જાય એ હોળીમાંથી સ્ત્રી બને તો મારી આજીવિકાનું સાધન પણ ટળી જાય ભરણ પોષણ કરવાનું સાધન ટળી જાય આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર એક જ સ્ત્રી મારે ઘેર છે અને બે મળીને શું જમે બંને જ્યારે ભેગી મળશે તો જમશે શું કારણ કે મારે કમાવાનું સાધન તો છે નહીં હું સી કરું તા પેર અને તજવીજ હું શું કરું વ્યવસ્થા શું કરું અને આમ કહીશ હસી વિશ્વામિત્ર બોલ્યા વિશ્વામિત્ર હસીને કહ્યું એક સરસ મુંજવ જો પ્રશ્ન તેણે એનું નિરાકરણ સમાધાન કર્યું ચરણ રેજે સ્ત્રી થાય અચરણ રથથી સ્ત્રી થાય એ સવાલ છે ને અને ગંગાજળ લઈ બખાણો ભરી પાય આ સ્ત્રી ન થાય એના માટે તમારે શું કરવાનું છે રામના જે ચરણ છે એ ગંગા જળથી વખાડ હસીને હરી એઠા બેઠા રામને તો ખબર જ છે કે નાવિક શું કરવા માંગે છે એટલે હસતા હસતા તે નીચે બેઠા અને રામ તો કેવા છે કેવા કહેવા છે કવિએ અસરણ સરણ આ નિરાકારના આધાર રામ ત્યાં બેઠા અને નાવિકે શું કર્યું નાવિકે ગંગા જળ લઈને પખાડ્યા ચરણ આવી રીતે નાવિકે શું કર્યું ગંગા જળ લઈને તેમના પગ પખાડ્યા તો અહીં સુધી આપણે પાઠ પ્રાપ્તશું ને સ્વાધ્યાય ચર્ચા